नमस्कार मित्रों, आज धोरण 5 पर्यावरण में आपणे चेप्टर 3 जे छे स्वादथी पाचन सुधी ए जोईशुं। बराबर तो मित्रों, जुदा जुदा स्वाद विषे आपणे जाणीए छीए अने अनुभवीए छीए, तो एना विषे केटलीक माहिती छे ए आपणे जोईशुं। कि हेन्सी दौड़ती रसोड़ामां गई अने तेनी माताने पकड़ी कहेवा लागी, माँ हूँ आ कड़वा कारेला नहीं खाऊ, मने गोड़ अने रोटली आपो। माए हसीने कह्युं, ते सवारे रोटली अने खांड खाधा हता। सरोजे हेन्सीने खीजवी, तू एक ज प्रकारना स्वादथी कंटाळी जती नथी? हेन्सीए तरत ज कह्युं, तू आंबली चाटीने कंटाळी जाय छे। हूँ शरत लगाव कि आंबलीनुं नाम सांभळीने तरत तारा मोंमां पाणी आवी गयुं ने? पाक्कुं, मने खाटी आंबली खूब ज पसंद छे, परंतु हूँ मीठी अने खारी वस्तुओ पण खाऊ छू, हूँ कारेला पण खाऊ छू। सरोजे कह्युं अने तेनी माता सामे जोयुं, ते बंने खड़खड़ाट हस्या। जो मित्रो, कि सरोजे हेन्सीने कह्युं, चाल आपणे रमत रमीए, तू तारी आँखो बंद करी दे अने तारू मोह खोल, हूँ तारा मोहमां खावानी वस्तु मूकीश, तारे एक वस्तु कई छे ए कहेवानुं। सरोजे लींबूना रसना थोड़ा टीपा चमचीमां लीधा अने हेन्सीना मोहमां मूक्या। हेन्सीए तरत ज जवाब आप्यो, खाटू लींबू। सरोजे पछी थोड़ा गोळाना टुकड़ा लीधा, तेनी माताने सूचन कर्युं, ते भूको करी दे, नहीं तो तेने खबर पड़ी जशे कि तू ते शू छे। सरोजे गोळानो भूको करी नाख्यो, पण हेन्सीए सहेलाईथी अनुमान करी लीधुं। તેઓએ જુદી જુદી ખાવાની વસ્તુઓથી આ રમત રમી। હેન્સીએ તળેલી માછલી પણ ચાખ્યા વગર ઓળખી લીધી। સરોજે કહ્યું કે હવે તારું નાક બંધ કરી દે અને શું છે તે મને કહે। હેન્સી વ્યાકુળ હતી, તે થોડું કડવું, સહેજ ખારું અને થોડું ખાટું છે, મને એક ચમચી વધારે આપો। સરોજે બીજી એક ચમચી કારેલા લીધા। હેન્સીએ આંખો ખોલી અને કહ્યું, આ રહ્યું છે, હા હેન્સી હસી, હા હજી વધારે આપો। એટલે મિત્રો, એને ખબર પડી ગઈ છે કે કારેલાનો રસ છે, પહેલાં જ એને લીંબાના ટીપા થોડાક ચાખ્યા હતા, પછી ગોળ ચાખ્યો હતો અને છેલ્લે કારેલું, એટલે એને થોડું ખારું લાગ્યું, પછી ખાટું લાગ્યું અને કડવું પણ લાગ્યું। ચર્ચા કરોને લખવાનું છે કે આંબલીનું નામ સાંભળી સરોજના મોંમાં પાણી આવી ગયું। કઈ વાનગીઓનું નામ સાંભળતા તમારા મોંમાં પાણી આવે છે? તમને ભાવતી 5 વસ્તુઓની યાદી બનાવો અને તેના સ્વાદ સમજાવો। તો મિત્રો, મેં મારી ભાવતી 5 વસ્તુઓ લખી છે, બરાબર વાનગીઓ લખી છે। ચલો, પહેલું છે સમોસા। તો સમોસા જે છે ચટપટા લાગે છે, પછી જલેબી ગળી લાગે, આઈસ્ક્રીમ ગળ્યો લાગે, ચોકલેટ ગળી લાગે અને પેંડા પણ ગળ્યા લાગે, કારણ કે હંમેશા બાળકોને ગળી વસ્તુ વધારે ભાવતી હોય છે। તમને એક જ પ્રકારનો સ્વાદ ગમે કે જુદો જુદો? કેમ? તો મિત્રો, આપણને જુદો જુદો સ્વાદ ગમે, કેમ કે એક પ્રકારના સ્વાદથી કંટાળી જવાય। સરોજે લીંબુના રસના થોડા ટીપા હેન્સીના મોંમાં મૂક્યા। શું તમને લાગે છે કે ફક્ત થોડા ટીપાથી આપણે સ્વાદ પારખી શકીએ? તો હા મિત્રો, કે થોડા ટીપાથી પણ આપણે સ્વાદ પારખી જવાય। જો કોઈ તમારી જીભ ઉપર વરિયાળીના થોડા બીજ મૂકે, તો શું તમે તમારી આંખો બંધ કરીને તે કહેવા સક્ષમ છો? કેવી રીતે? હા મિત્રો, કે વરિયાળીની સુગંધથી આપણે પારખી જવાય કે આ વરિયાળી છે, બરાબર? હેન્સીએ તળેલી માછલી કેવી રીતે ઓળખી? શું તમે કેટલીક વસ્તુને જોયા વગર અને તેનો સ્વાદ ચાખ્યા વગર ફક્ત તેની સુગંધથી ઓળખી શકો આ વસ્તુઓ કઈ છે? તો મિત્રો, કેટલીક વસ્તુઓ આપણને જોયા વગર અને ચાખ્યા વગર પણ જાણી જઈએ છીએ, કારણ કે તેની સુગંધથી આપણે તેને ઓળખી જતા હોય છે। દાખલા તરીકે નારંગી હોય, ડુંગળી હોય, લસણ હોય, એ આપણા ઘરમાં જે વસ્તુ હોય છે એને આપણે ચાખ્યા વગર અને જોયા વગર પણ એની સુગંધથી આપણે ઓળખી જતા હોય છે। કેટલીક વાનગી પણ એવું હોય છે કે તેની સુગંધથી એ વાનગી કઈ હશે એ આપણે પણ કહી શકીએ છીએ। શું તમને કોઈએ દવા લેતા પહેલાં હાથથી નાક બંધ કરવા કહ્યું છે?
તેઓએ તમને આવું કરવા કેમ કહ્યું હશે? તો મોટે ભાગે બાળકોને આવું કહેતા હોય છે કે દવા લેતા પહેલાં નાક બંધ કરે છે, કેમ કે નાકથી દવાની જે દુર્ગંધ હોય છે એ ઓળખી જવાય છે અને તે દવાની જે દુર્ગંધ એ હંમેશા નથી ગમતી આપણને, બરાબર? એટલે દવા ગળવામાં સરળતા રહે એ માટે નાક બંધ કરવામાં આવે છે. તમારી આંખો બંધ કરોને કહો, જુદા જુદા સ્વાદની કેટલીક વસ્તુઓ એકઠી કરો. હેન્સી અને સરોજે કર્યું એમ તમારા મિત્ર સાથે રમત રમો. તમારા મિત્રની ખાવાની વસ્તુ ચાખવા કહો અને પૂછો, તેનો સ્વાદ કેવો હતો, ખાવાની વસ્તુ કઈ છે? બરાબર, આ મિત્રો વચ્ચે તમારે રમત રમવાની છે મિત્રો, કે તમારી જીભના કયા ભાગ ઉપર તમને વધારે સ્વાદ લાગે છે, આગળ, પાછળ, ડાબી બાજુ કે જમણી બાજુ. મિત્રો હંમેશા આપણને આગળના ભાગ ઉપર બરાબર વધારે સ્વાદ લાગે છે. તો તમારી જીભના કયા ભાગ ઉપર કયો સ્વાદ જણાય છે તે આપેલા ચિત્રમાં તે ભાગ બતાવે એવું કહ્યું છે, બરાબર? એ આપણે જીભનું જે ચિત્ર છે એ જોઈએ કે એક જ સમયે થોડી ખાવાની વસ્તુ મોંમાં બીજા ભાગ ઉપર મૂકો, જેમ કે જીભ નીચે, હોઠ પર, મોંમાં તાળવે, તમને ત્યાં કોઈ સ્વાદ જણાય છે? બરાબર, તો જુઓ મિત્રો, આ જે સ્વાદ છે તો કઈ જગ્યાએ જીભ ઉપર આપણને કયો સ્વાદનો અનુભવ થાય છે તે જોઈએ. તો આ જે નીચે છે બરાબર, એ અહીં મોટે ભાગે આપણને ખારો સ્વાદ જોવા મળે છે. પછી એના પાછળ જે તીર માર્યું છે એ મીઠો સ્વાદ એટલે કે ગળ્યો સ્વાદ, અને આ બંને બાજુ છે એ આપણને ખાટા સ્વાદનો અનુભવ થાય છે, અને છેલ્લે જે ઉપરની તરફ છે એ કડવા સ્વાદનો અનુભવ થાય છે. જીભને આ રીતે આપણને સ્વાદ પારખવામાં મદદ કરે છે જીભ. જીભની આ બધી જગ્યાએ સ્વાદ આપણને જોવા મળે છે મિત્રો. ઓકે.